નમસ્કાર, હું છું ભૂમિ. સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર. રાજ્યમાં મેઘરાજાનું આગમન. અમરેલી, બનાસકાંઠા, પાટણ સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાના આગમનથી જગતનો તાત ખુશખુશાલ. આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, તો અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. કચ્છના હરામીનાળા નજીકથી મળી આવી પાકિસ્તાની બોટ. બીએસએફે બોટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. જેલમાંથી હાર્દિકનો રણટંકાર, કહ્યું રાજકીય પક્ષમાં હોત તો જેલમાં ન હોત, અહિંસાથી રાજ્યનો અવાજ બનવા માંગુ છું. બનાસકાંઠાના થરાણી નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસને બાર બાર બેઠક મળતા સર્જાઈટાએ મેઘરજ અને વઢવાણ નપા પર કોંગ્રેસની જીત, તો કોટ બેઠક પર ભાજપનો વિજય. જૂનાગઢની ગિરનારમાં 9 સિંહોનું ટોળું નગરચર્યાએ નીકળતા લોકોમાં ફફડાટ. વન વિભાગની ટીમ લાગી કામે. અમરનાથ યાત્રામાં ફસાયેલા સાબરકાંઠાના 75 યાત્રાળુઓ સુરક્ષિત, તો તલોદના 7 યાત્રાળુઓ સંપર્ક વિહોણા. ને કચ્છમાં 2 બાળકોની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. પિતાએ જ ગળે ફાંસો આપી બાળકોની કરી હતી હત્યા. આરોપીની ધરપકડ. સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચારથી. તો કચ્છના હરામીનાળા પાસે એક બિનવારસી બોટ મળી આવી છે. આ બોટ પાકિસ્તાનની છે. 162 નજીકથી મળી આવી છે. બીએસએફના જવાનોએ બોટને જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ એક પાકિસ્તાની શખ્સ ઝડપાયો હતો ને આજે પાકિસ્તાની બોટ મળી આવી છે. જોકે ઘૂસણખોરીના પ્રયાસ બીએસએફના જવાનોની ચાંપતી નજરથી નિષ્ફળ ગયા છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામીજી. અલ્પેશ, જણાવશો કે કચ્છના હરામીનાળા નજીકથી પાકિસ્તાની બોટ મળી આવી છે, માહિતી શું છે? ચોક્કસથી વાત કરો. કચ્છનો હરામીનાળા વિસ્તાર છે તે સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સંવેદનશીલ વિસ્તારમાં આજે એક સાથે 2 બોટ મળી આવી છે. પિલ્લર નંબર 1162 નજીકથી 2 બિનવારસુ પાકિસ્તાની બોટ મળતા બીએસએફ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી છે. જે રીતે સેન્ટ્રલ આઈટીના ઇનપુટ મળ્યા છે અને ઇનપુટમાં આતંકવાદીઓ હથિયાર સાથે કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે, તેને પગલે એક સાથે 2 બોટ મળી આવતા વિવિધ સુરક્ષા એજન્સીઓ અને બીએસએફે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જે તપાસ કરી છે તેમાં આ પાકિસ્તાની માછીમારોની બોટ હોય તેવું સામે આવ્યું છે અને તેમાં સવાર કેટલાક માછીમારો છે તે પાકિસ્તાન તરફ જવા રવાના થયા છે. સમગ્ર ઘટનાને પગલે હાલ બીએસએફે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને હજુ પણ 2થી વધારે એના સિવાય પણ હજી કેટલીક બિનવરસુ બોટ મળે તેવી હાલ શક્યતા બીએસએફે વ્યક્ત કરી છે. ભૂમિ. બિલકુલ અલ્પેશ, જે રીતે પાકિસ્તાની બોટ મળી આવી છે અને બીએસએફ દ્વારા જે પાકિસ્તાની બોટને જપ્ત કરવામાં આવી છે, તો બીએસએફ દ્વારા હાલ કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે? ચોક્કસથી, ખાસ કરીને હરામીનાળા છે તો સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ વિસ્તાર છે. આસપાસના વિસ્તારમાં અનેકવાર આ પ્રકારની પાકિસ્તાન દ્વારા નાપાક ધરપકડ થતી હોય છે, તથા અવારનવાર માછીમારો છે તે આ હરામીનાળા વિસ્તારમાં જોવા મળતા હોય છે. આજે પણ જે રીતે 2 બોટ એક સાથે મળી આવી છે તેને લઈને બીએસએફે હાલ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આસપાસના તમામ સર્ક્રિક વિસ્તાર છે, હરામીનાળા વિસ્તાર છે, તમામ વિસ્તારમાં બોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને બીએસએફને શક્યતા છે કે હજુ પણ વધારે બોટ મળે તેવી શક્યતા છે. ભૂમિ. આભાર અલ્પેશ. હવે વાત કરીએ વરસાદની. ગુજરાત સહિત અન્ય 11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોને અસર કરે તેવી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર પર તૈયાર થઈ રહી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. મધ્યપ્રદેશ તરફ ડિપ્રેશન સર્જાતા ફરી હવામાન વિભાગ દ્વારા
आगामी 48 कलाक में दक्षिण गुजरात के केटलाक विस्तारों में भारे थी अति भारे वरसाद की आगाही करवामां आवी छे। आगामी बे दिवस में राज्य दरियाकांठा विस्तारों में भारे वरसाद की आगाही करवामां आवी छे। जो कि गईकाल ईडर हिम्मतनगर आजूबाजू विस्तारों में अर्धो इंच जेटलो वरसाद खाबक्यो हतो ने मोड़ासा पंथक में झापटा पड़ा था। मध्य गुजरात छोटा उदयपुर जिल्लाना तमाम तालुकाओं में 21 मिमी जेटलो वरसाद पड़ो और दक्षिण गुजरात में सूरत की आसपास विस्तार ने छोड़ने सापुतारा वलसाड डांग भरूची आग और तापी जिला की उपर तमाम स्थले धोधमार वरसाद खाबक्यो हतो। अगले पांच दिनों में से नेक्स्ट 48 आवर्स में हम एक्सपेक्ट करते हैं कि गुजरात रीजियन में, खास करके साउथ गुजरात रीजियन एंड ईस्ट सेंट्रल गुजरात रीजियन में बारिश थोड़ा इम्प्रूवमेंट होगा। हमने हेवी रेनफॉल वार्निंग भी दिया हुआ है फॉर द साउथ गुजरात रीजियन एंड ईस्ट सेंट्रल गुजरात रीजियन, हेवी रेनफॉल एट आइसोलेटेड प्लेसेस। कोई पोर्ट वार्निंग नहीं है, कोई फिशरीज वार्निंग भी नहीं है, ओनली हेवी रेनफॉल वार्निंग। हम एक्सपेक्ट करते हैं कि 48 आवर्स में गुजरात रीजन में अच्छा बारिश होगा। इसके बाद जो बारिश का जो इंटेंसिटी है वो फिर कम होगी। मध्य प्रदेश में सर्जायेला हवाना दबाणना पगले दक्षिण गुजरात में भारे वरसाद पड़ी शके तेवी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे, जेना पगले वलसाड जिल्लानी जीवादोरी समान मधुबन डेमना उपरवास में पण भारे वरसाद वरसी रह्यो छे, जेथी दमणगंगा नदीना किनारे आवेला 13 गामोना लोकोने सावचेत करवा माटे सूचना आपवामां आवी छे। डांगमां अविरत पण मेघमहेर थई छे, अत्यार सुधीमां सीझननो 20% वरसाद तो पड़ी चुक्यो छे, त्यारे जिल्लानी तमाम नदीओ बंने कांठे वही रही छे। सापुतारामां आवेला सिपगंगना तळाव मात्र 24 कलाकना वरसादे 80% भराई जता सापुतारामां वार्षिक पाणीना जथ्थो संग्रह थई गयो छे। तो सरहदी जिल्ला बनासकांठामां पण वरसाद वरसी रह्यो छे, छेल्ला 24 कलाकमां 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન થયું છે। વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વહેલી સવારથી વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ, ધીમી ધારે શરૂઆત થયેલા વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે। લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ મેઘમહેર થતા નાગરિકોમાં આનંદ સાથે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। તો આ તરફ અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદ પડ્યો છે, લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ રાહત અનુભવી છે। વરસાદ પડતા અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો હતો, તો વરસાદ પડતા જ પૂર્વમાં ભૂવા અને પાણી ભરાયેલા બનાવો પ્રકાશમાં આવ્યા છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારથી જ મહેસાણામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો, કાચા સોના સમાન આ વરસાદથી ખેતીને ફાયદો થાય તેમ છે। મહેસાણામાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે ધીમી ધારે પડતો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। તો શહેરીજનો પણ ખુશ જોવા મળી રહ્યા હતા। તો આ તરફ અમરેલીના બાબરા ચલાલા તથા અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, તો બાબરામાં વરસાદી ઝાપટું પડી ગયું। તો આ તરફ અરવલ્લી જિલ્લાના 5 દિવસ પછી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ગત રાત્રે સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યા બાદ આજે બપોરના સુમારે મોડાસા શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। મોડાસા શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે શહેરના હારસદ સમાજ 4 રસ્તા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોને પણ મુશળધાર વરસાદને લઈને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સરકારી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। તો પાટણ જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે, જોકે પાટણમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજ મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેતરમાં વાવણી કરવા માટે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદના આગમનથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે।
અમદાવાદમાં ગઈકાલથી ધીમી ધારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર મકરબા પાસે આવેલ સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવા માટે હાલાકી પડી રહી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગયેલી છે. ગઈકાલ બપોરથી જે વરસાદ અમદાવાદમાં માજા મુકેલી છે, ત્યારે શરૂઆતના વરસાદમાં અમદાવાદમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ સામે આવ્યા છે. જે કોર્પોરેશનની પોલ છે તે સામે આવી ચૂકેલી છે. જે પાણી ભરાવાના જે બનાવ છે, એસજી હાઈવે ઉપર મકરબા પાસેનો આ રોડ છે, ત્યાં આગળ સર્વિસ રોડ ઉપર તમે જોઈ શકો છો કે સર્વિસ રોડમાં જ પાણી ભરાઈ ચૂકેલા છે, જેથી કરી પબ્લિકને બે આવવા જવામાં હાલાકી પહોંચે છે. દ્રશ્યો દેખાડી રહ્યા છે કે આ કોર્પોરેશનની જે આ તમામ બાબતે પોલમ પોલ છે અને કોર્પોરેશન આ સમગ્ર બાબતે કોઈ ધ્યાન આપી નથી રહી અને તેમના કામમાં પાછીપાની કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર મહેર કરી છે, પણ સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર હજુ મેઘરૂપાથી વંચિત છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 3-4 દિવસમાં જો સારો વરસાદ નહીં થાય તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે. રાજકોટ જિલ્લાના સૌથી વધુ ગોંડલ પંથકમાં વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે વરસાદ પડ્યો નથી. સૌરાષ્ટ્રમાં ગોંડલ, પડદરી, હળવદ, વાંકાનેર, કાલાવડ, જામનગર સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ સિઝનનો કુલ વરસાદ માળ 1-2 ઇંચ થયો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો મુખ્યત્વે કપાસ અને મગફળીનું વધારે વાવેતર કરતા હોય છે અને કપાસિયા હંમેશા કોરામાં વાવેતર થતું હોય છે, પણ આ વખતે અમુક ખેડૂતોએ એ મગફળી પણ કોરાની અંદર વાવી દીધેલી છે. અને સમાચાર પણ નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરી તો અમદાવાદ અને સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા પછી હાર્દિક પટેલે મીડિયાને સંબોધીને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં હાર્દિકે સત્યમેવ જયતે એવું લખ્યું છે, તેમજ તે કોઈનાથી ડરતો ન હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, તેણે મધ્યસ્થીઓ વિશે પણ લખતા કહ્યું છે, અનેક લોકોએ મધ્યસ્થી કરી પરંતુ સુરતના મિત્ર મુકેશ પટેલ છેલ્લા સમય સુધી સહયોગમાં હતા અને હું ગુનેગાર નથી, પરંતુ જેલમાં હું શાંત મનનો માનવી બનીને ગયો છું. મારી જેલ મુક્તિ માટે ઘણા મધ્યસ્થીઓ આવીને ગયા, પરંતુ મારા સુરતના મિત્ર મુકેશ પટેલ છેલ્લા ઘણા સમય સુધી સહયોગ આપતા રહ્યા. આપણો દેશ લોકશાહી પદ્ધતિથી ચાલતો હોવાથી અન્યાય સામે અવાજ ઉઠાવતો જોઈએ. હાર્દિક પટેલ જેલમાંથી છૂટીને 6 મહિના રાજસ્થાનમાં વિતાવશે એમ ગુજરાત પાસના કમિશનર નરેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે. હાર્દિક પટેલના પરિવારજનો અને પાસના સહયોગથી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાર્દિક રાજસ્થાનમાં પણ જય સરદારનો નારો ગુંજતો કરશે. હાર્દિક એકલા પાટીદારનો નહીં પરંતુ કચડાયેલા તમામ વર્ગનો નેતા હોવાનું પણ નરેન્દ્ર પટેલે જણાવ્યું છે. હાર્દિકે ગુજરાતમાં નવનિર્માણની આશા જગાવી છે. હાર્દિક ગુજરાત બહાર રહેશે, ગુજરાતના નવનિર્માણ, નવ ગુજરાતનું સર્જન કરવા માટે હાર્દિકની સલાહ લેશે. હાર્દિક એકલા પાટીદાર નેતા નથી, હવે તો સમગ્ર કોમના દબાયેલા, કચડાયેલા ગરીબ વર્ગ માટે પણ હાર્દિક જન આંદોલન કરશે. દરેક કોમને હાર્દિક ઉપર એક નવ ગુજરાત સર્જન કરવાની એક આશા જાગી છે અને એનું નેતૃત્વ હાર્દિક કરશે. 2 દિવસ પહેલા કેટલાક જિલ્લાઓમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના થરા નપામાં
તમામ 6 બોર્ડની 24 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12-12 બેઠકો મળતા ટાઈ સર્જાઈ છે. આવી વિચિત્ર રાજકીય પરિસ્થિતિ વચ્ચે સત્તા કોની બનશે તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. તો ગત ચૂંટણીમાં 21 બેઠકોમાંથી ભાજપે 18 પર વિજય મેળવી સત્તા સંભાળી હતી, પરંતુ આ વખતે ટાઈ મેળવતા સત્તા કોની બનશે તેના પર સૌની નજર છે. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારોનો, જ્યારે કોટ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ જિલ્લા પંચાયત બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. શણગાલ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારનું અવસાન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થતા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો આગળ વાત કરીએ અમરનાથની યાત્રા પર ગયેલા ગુજરાતના કેટલાક યાત્રીઓ પરત ફર્યા છે, તો કેટલાક યાત્રિકો હજુ ત્યાં ફસાયેલા છે. ત્યારે ગુજરાતી યાત્રાળુઓની સ્થિતિ જાણવા રાજ્ય સરકાર સતત પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે સાબરકાંઠાના 75 યાત્રાળુઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે, જિલ્લા તંત્ર યાત્રાળુઓ સાથે સતત સંપર્કમાં છે. 75 પૈકી હિંમતનગરના 40 યાત્રાળુઓ અમરનાથ યાત્રા હરિદ્વાર આવી ચૂક્યા છે, જે પ્રાંતિજના 15 યાત્રાળુઓને જમ્મુથી જ પરત ફરવાની ફરજ પડી છે. ઈડરના 13 યાત્રીઓ પણ પરત આવી રહ્યા છે, જોકે તલોદના 7 યાત્રાળુઓ સાથે તંત્રનો સંપર્ક થઈ શક્યો નથી અને આ 7 યાત્રાળુઓ મોબાઈલ બંધ આવતા હોવાથી સંપર્ક થઈ શકતો નથી. તો બીજી તરફ વલસાડમાં જમ્મુથી 36 વ્યક્તિનો સંઘ સહી સલામત પહોંચતા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલી અશાંત પરિસ્થિતિના કારણે વલસાડની અમરનાથ યાત્રાએ ગયેલી 4 ખાનગી બસોના યાત્રાળુઓ ફસાયા હતા. 200 યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ ગયા હતા. તો આણંદના પેટલાદ તાલુકાના મોરડ ગામે 101 વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોરડ ગામે પ્રાથમિક કુમાર શાળાની વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓ દ્વારા સોગંદ પણ લેવામાં આવ્યા હતા અને આ તમામ રોપેલા વૃક્ષોનું જતન કરવામાં આવશે અને તેની કાળજી પણ લેવામાં આવશે. આ પ્રસંગે આણંદ જિલ્લાના શિક્ષણ અધિકારી, આણંદ જિલ્લાના વન અધિકારી, મેળાવના પીએસઆઈ તેમજ મોરળ ગામના નાગરિકો, મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ, મોરળ ગામના સરપંચ તેમજ આજુબાજુના ગામોના વડીલોની ઉપસ્થિતિમાં આ સમારંભ યોજવામાં આવ્યો હતો. આવેલ દરેક વિદ્યાર્થીઓને વન અધિકારી તરફથી તુલસીનો છોડ અર્પણ કરવામાં આવ્યો હતો. અને સમાચાર પણ નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કે નાદોદ તાલુકાના ઉમરવા ગામના સરકારી મંડળીના સભ્ય સુનિલ પટેલે ચાલુ કારોબારી ગેરવર્તન કરતા હંગામો મચી જવા પામ્યો હતો. સહકારી મંડળીના સભ્ય સુનિલ પટેલે ચેરમેન સાથે મારપીટ કરી હતી અને ઠરાવની બુક ઉઠાવીને ત્યાંથી નાસી છૂટ્યા હતા, જે અંગે નગીનભાઈ પટેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સહકારી મંડળીના સભ્ય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના બાયડ ગામમાં બસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. નગરપાલિકાએ વહેલી સવારથી જ 2 પીએસઆઈ અને 50 પોલીસ જવાનો અને મહિલા પોલીસ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી બસ સ્ટેશન આગળ કાચ મકાનો અને લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરી હતી. નગરપાલિકાના કર્મચારીઓ 3 જેસીબી, 4 ડમ્પર અને 3 ટ્રેક્ટર સહિતના વાહનો લઈને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરીમાં 70 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
તો અરવલ્લી જિલ્લાના શામળાજી ગોધરા હાઈવે ચાર માર્ગે બન્યા બાદ અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ટિંડોઈ ગામ નજીક બનાવેલો બ્રિજ સર્પાકાર હોવાથી તેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોનો જીવ જાય છે. જીવલેણ ઘટના બનતી અટકાવવાની માંગ કરી સર્વિસ રોડ બનાવવાની માંગણી કરી સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. શામળાજી હાઈવે ઉપર આવેલા ટિંટોઈ ગામમાં 10,000થી વધુ લોકો રહે છે અને ગામમાં માર્કેટયાર્ડ અને શૈક્ષણિક સંસ્થા આવેલી છે, તેમજ મેઘરજ અને ભિલોડા તાલુકાના લોકોની અવર જવર વધુ રહે છે. ત્યારે સર્વિસ રોડ નહીં બનાવાય તો લોકોના માથે મોત ભટકતું રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. પત્ર અપાવ્યા છીએ કે આ એલએનટી દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે, ટિંટો એક મોટું ગામ છે મોડાસાનું, અને એની અંદર બંને સાઈડે સર્વિસ રોડ નથી આપેલો, ફ્લડ લાઇટ નથી આપેલો, એના કારણે વારંવાર અકસ્માત થાય છે. આ વાત અમે એલએનટી કચેરીને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એલએનટી કચેરીના કાન ઉઘડતા નથી. સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર ગામમાં એક અકસ્માતની ઘટના બની. ઈડર ગામમાં બસ સ્ટેશન પાસે જ બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું. અકસ્માતના થતાં આસપાસના લોકો આવી પહોંચ્યા હતા, જેથી ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ જોવા મળી હતી. તો અમરેલીના ચાર ગામ નજીક ટ્રેને રિક્ષાને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ તમામ લોકોની હાલત સ્થિર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તો ગોંડલમાં એક આશ્ચર્યજનક ઘટના બનવા પામી છે. ગોંડલની જેલમાં લૂંટના ગુનામાં સજા કાપતો સાગર રાઠોડ નામના આરોપીને જેલરે ઝેરી દવા આપી માર માર્યાનું સામે આવ્યું છે. આ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગંભીર હાલતમાં તેને જેલર ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે તેને ઝેરી દવા પીવડાવી માર મારવામાં આવી છે. આરોપીએ ડોક્ટર્સને બચાવી શક્યા નહીં, જેથી તેનું મોત નિપજ્યું છે. આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જેલર ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં, તથા પરિવારજનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણા કરી સૂત્રો ઉચ્ચાર કર્યા હતા. છોકરો જેલમાં ગુનેગાર હતો, ગુના તરીકે જે સજા કાઢતો હતો, છતાંય મારા છોકરાને મેં જામીન મૂક્યા અને મારો છોકરો છૂટવાનો હતો, તો એની આગલે દી પાછલે દી છૂટતો હતો અને આગલે દી હવારમાં મારા છોકરાને એને કઈ રીતે માર્યો એમને ખબર નથી, પણ એને જબરજસ્તી ગમે કરીને માર્યો. પછી એ દી બે દી પહેલા એને પચનામું કરેલ હતું, એને ઓલા છોકરાને માર્યા હતા, બે ત્રણ છોકરાને માર્યા હતા, એનું પચનામું કર્યું, એમાં મારા સાગરે સાઈન કરી, એટલે સાઈન કરી એટલે મારા સાગરને બહાર નીકળવા ના દીધો. અહીંયા કઈક 7-8 દી પેલા ઘટના બની હતી, કઈક વ્યાસ સાહેબે 3-4 જણાને એવું માર માર્યું હતું, એને દાખલ કરવા પડ્યા હતા. એટલે અહીંયા એ જોવાનો મારો ભાઈ હતો, એટલે એને જ્યાં વ્યાસ સાહેબની વિરુદ્ધ એને નિવેદન લખેલું હતું કે આ વ્યાસ સાહેબે આ માણસોને માર્યા છે, નિવેદન દીધું તેવું. એટલે વ્યાસ સાહેબની નજરમાં આવી ગયો, વ્યાસ સાહેબે આને કીધું કે તું તારું નિવેદન પાછું લઈ લે, કે નકર સારું નહીં થાય. એટલે આના બે થી પછી તો જામીન થઈ જવાના હતા મારા ભાઈના. તો સાબરકાંઠાના હિંમતનગરમાં ચેઇન સ્નેચિંગ કરવા આવનાર બે શખ્સોને ચેઇન ખેંચીને ભાગવાનું ભારે પડી ગયું. ચેઇન સ્નેચિંગ કરીને ભાગી રહેલા બાઇક ચાલકો એક સાઇન બોર્ડ સાથે ધડાકા ભેર ટકરાતા એક શખ્સનું મોત થયું છે, જ્યારે એક શખ્સ ઘાયલ થઈ ગયો છે. ઘટના એવી છે કે એ ડિવિઝન પોલીસ મથકની હદમાં એક મહિલા અને તેનો પતિ સાથે જૈનવાડી તરફ જઈ રહ્યા હતા અને એ દરમિયાન બાઇક સવાર બે શખ્સો ઝડપે તેમની પાસે આવ્યા અને મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ભાગવા લાગ્યા. પરંતુ પૂરપાટ ઝડપે જઈ રહેલા આરોપીઓએ વધુ દૂર પહોંચે તે પહેલા જ તેમની બાઇક સાઇનબોર્ડ સાથે ટકરાઈ અને બંનેને ઈજા થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં એક શખ્સનું મોત થયું. અને મળતી માહિતી મુજબ બંને શખ્સો પ્રાંતિજના રહેવાસી છે, જેમનાથી મૃતકનું નામ અતુલ પટેલ અને ઘાયલ શખ્સનું નામ ભાથિયો મકવાણા છે. બંને શખ્સો સાથે મળીને આસપાસના અનેક વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ કરતા હોવાનું પોલીસનું કહેવું છે. સ્થિતિ સુધર્યા બાદ ભાથિયો મકવાણા વધુ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરાશે. તો ભુજ તાલુકાના નાડાપા ગામે બે બાળકોના હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી દીધો છે. જી હા, બંને માસૂમ બાળકોની હત્યા તેમના જ માતા પિતાએ કરી હોવાનું
સામે આવ્યું છે. બાળકોની સાવકી માતા અને પિતા મળી બંને બાળકોને ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. હાલ પોલીસે હત્યારા માતા પિતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત હવે જૂનાગઢની, તો જૂનાગઢમાં એક સાથે 9 સિંહો શહેરમાં ઘૂસતા ફફડાટ ફેલાઈ ગયો છે. ગિરનાર દરવાજા પાસે સિંહોએ દેખા દેતા દોડધામ મચી જવા પામી હતી. રહેણાંક વિસ્તારોમાં સિંહો આવી જતા વન વિભાગ દોડતું થઈ ગયું હતું. મહત્વપૂર્ણ છે કે જંગલ વિસ્તારમાં પાણીની તંગીના કારણે સિંહો પરિવાર સાથે રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હતા. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું, રજા આપશો. નમસ્કાર.